રાજકોટમાં સૌ પ્રથમવાર ઓપન ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ એન્ડ મેન્સ ફિઝિક્સ ચેમ્પિયનશિપ ગુજરાત કેસરી બે હજાર ત્રેવીસનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત કેસરી બે હજાર ત્રેવીસમાં અલગ અલગ કેટેગરીમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના દરેક છેડેથી આશરે એકસો નેવું જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

આ ચેમ્પિયનશિપમાં ખાસ ભાવનગરના મહારાજા રાહુલ વિજયરાજસિંહ ગોહિલ ગોંડલ સ્ટેટના યાદવેન્દ્રસિંહજી જાડેજા લીંબડી સ્ટેટના ઠાકોર સાહેબ જયદીપસિંહજી પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરા રાજકોટ જિલ્લા રમતગમત અધિકારી વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા આ ભાવનગરના મહારાજા રાહુલ વિજયરાજસિંહજી ગોહિલે અબ સાથેની વાતચીતમાં યુવાનોને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા કેળવવા સંદેશ પાઠવ્યો હતો ઓપન ગુજરાત બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લેનાર બધા સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન જે જીત્યા એને તો ખાસ વધારે અને જે નથી જીત્યા એને નિરાશ ન થવું જોઈએ આવતો વર્ષ પાછો પાર્ટ લ્યો અને આ જ રીતે બધા યુવાઓમાં ફિટનેસનું એક જોશ રહે એવી મારે બધાને શુભકામના છે હું યંગસ્ટર્સમાં એક ફિટનેસનું એક બહુ સારું ભવિષ્ય જોઉં છું એક ટ્રેન્ડ ચાલ્યો છે અને એ ટ્રેન્ડ હંમેશા કાયમ રહે એવી જ મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે બધા મેમ્બર્સને અને ખાસ કરીને જીમ ઓનર્સને ફિટનેસ કન્સલ્ટન્ટ્સને વધારે અને વધારે યંગસ્ટર્સ પાર્ટલે લે જેન્ટ્સ અને લેડીઝ એવી મારી ખાસ વિનંતી છે થેન્ક યુ યુવાનો રાષ્ટ્રીય સ્તરે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નામ રોશન કરે તેવી લાંગડી લીમડીના ઠાકોર સાહેબ જયદીપસિંહજી ઝાલાએ અબતક સાથેની વિશેષ વાતચીતમાં વ્યક્ત કરી હતી આઈ એમ વેરી હેપી ટુ બી હિયર ઓપન ગુજરાત ચેમ્પિયનશીપ બિલ્ડિંગ માટે અને ઘણા બધા પાર્ટિસિપન્ટ્સ છે હંડ્રેડ એન્ડ સેવન્ટી ફાઇવ પાર્ટિસિપન્ટ્સ છે અને મને લાગે છે આ ઘણી બધી સારી પ્રેરણા છે બધા સ્પોન્સર્સે કરી છે અને આ ગુડ સ્ટાર્ટ છે હવે આ કન્ટિન્યુ થવું જોઈએ તાકી આખું નેશનલ લેવલ ઉપર પણ આપણા છોકરાઓ સારી રીતે પાટ લે અને કંઈક નંબર આવે અને આ સારી મદદ થશે એમને સ્પોન્સરશિપમાં બધાય છોકરાઓમાં અને બધાય જીમ પણ સારા ડેવલપ થશે આમના કારણ એટલે આઈ વિશ ધમ ઓલ ધ બેસ્ટ સમગ્ર સ્પર્ધા અંગે નિધિ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર યશપાલસિંહ ચુડેસમાએ વિશેષ વિગતો આપી હતી આજ રોજ હેમુગુડી હોલ ખાતે ઓપન ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ અને મેન્સ ફિઝિક ચેમ્પિયનશિપનું આયોજન નેક્સસ ફિટનેસ જીમ આરકે બિલ્ડર નિધિ સ્કૂલ સ્ટ્રોંગ ટચ ફિટનેસ અને ક્રોસ ફિટ જીમના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલ છે આની અંદર એકસો નેવથી પણ વધારે પાર્ટિસિપેટે ભાગ લીધેલો છે ઓલ ગુજરાતમાંથી પ્રતિસ્પર્ધીઓ સ્પર્ધકો આવેલ છે અને તેઓને આજે જે પાંચથી દસ વાગ્યા સુધી એમનું પચાસ કિલો કેટેગરીથી લઈ અને નેવ કિલો કેટેગરીની અંદર એઓની સ્પર્ધા યોજવામાં આવશે આ સ્પર્ધાનું આયોજન તો છેલ્લા આઠ મહિનાથી ચાલી રહ્યું છે કારણ કે બોડી બિલ્ડિંગની અંદર બોડી તૈયાર કરવા માટે જે સમય જોતો હોય છે સ્પર્ધકોને આવેલો છે અને એકસો ને નેવ સ્પર્ધકો એમાં ભાગ લીધેલો છે ઓલ ઓવર ગુજરાતમાંથી આવેલા છે સ્પર્ધકો અહીં જે સ્પર્ધકો વિજેતા થશે એ નેશનલ લેવલે રમવા જશે જે એના સ્પર્ધકો પચાસ કેટેગરીથી લઈનેવ કેટેગરીની અંદર જે પણ સ્પર્ધકો કેટેગરી વાઇઝમાં વિજેતા થશે એમાં ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ નેશનલ લેવલે રમવા જશે દર વર્ષે થાય છે ગયા વર્ષે પણ અમારા દ્વારા આ બોડી બિલ્ડિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું પણ ઓપન સૌરાષ્ટ્ર લીધેલું છે અને આમાં વધારેમાં વધારે બોડી બિલ્ડરોને પ્રોત્સાહન મળે તેના માટે અમે આવનાર સમયની અંદર ગુજરાતના અલગ અલગ શહેરોની અંદર આનું આયોજન કરવા જઈ રહ્યા છીએ સ્પર્ધાના આયોજક રાજેન્દ્રસિંહ પરમારે સમગ્ર સ્પર્ધાનું રૂપરેખા વર્ણવી હતી રાજેન્દ્રસિંહ પરમાર આજે ઓપન ગુજરાત બોડી બિલ્ડિંગ એન્ડ મેન ફિઝિક્સ ચેમ્પિયનશીપ બે હજાર ત્રેવીસનું અહીંયા રાજકોટ હેમુગઢવી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે નેક્સસ ફિટનેસ અને બીજા ઘણા બધા સ્પોન્સરોની સહાયતાથી બહુ સરસ આયોજન થયેલું છે ખેલાડીઓને ઇન્ટરનેશનલ કક્ષાના મેડલ સર્ટિફિકેટ એને કેશ પ્રાઇઝ અને ન્યુટ્રિશન ઇનામમાં આપવામાં આવેલ છે અને લગભગ દોઢસોથી પોણા બસો જેટલા ખેલાડીઓએ ભાગ લીધેલો છે